એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસલાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. મોદી અમિત શાહ મળ્યા અડવાણી જોશીને, 29મીએ મોદી આવશે ગુજરાત. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધી આપી શકે છે રાજીનામું. ફાયર બ્રિગેડના જવાને રેસ્ક્યુ કરીને સમણીનો બચાવ્યો જીવ. અમદાવાદની 26 બેઠકોમાં 1,00,000થી વધુ સરસાઈ મેળવીને સર્જાયો ઐતિહાસિક વિજય. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ઇતિહાસ સર્જ્યો છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીએ 300 કરતાં પણ વધારે સીટ મેળવીને લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત મેળવી લીધી છે. 350ના આંકડા પાસે છે ત્યારે કોંગ્રેસ માંડ 50ના આંકડા સુધી પહોંચી શકી છે. આ ઐતિહાસિક જીત મેળવ્યા પછી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મુરલી મનોહર જોશીની પણ મુલાકાત કરી હતી. અડવાણી જોશી પાર્ટીના માર્ગદર્શક મંડળમાં સામેલ છે, ત્યારે નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં આભાર રેલી કરવાના છે અને 29મીએ ગુજરાત તેમના માતૃશ્રી હીરામાને આશીર્વાદ લેવા માટે મળવા માટે આવવાના છે. ત્યાર પછી અંદાજે 30મી તારીખે શપથ ગ્રહણ સમારોહ યોજવાની શક્યતા છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે હાલના કેન્દ્રીય મંત્રીમંડળ માટે ડિનરનું આયોજન કર્યું છે. રાષ્ટ્રપતિએ આ ડિનર સાંજે 7:30 વાગે રાખ્યું છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ ઉપરથી રાજીનામું આપશે અને ત્યાર પછી નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે આજે મુરલી મનોહર જોશીએ મોદી અને શાહની આ મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે મોદી અને અમિત શાહે સારું કામ કર્યું છે. અમે રોપેલા ભાજપના બીજ જે વટવૃક્ષ હતું તેને ફળદાર બનાવ્યું છે, જેથી તેમની જવાબદારી વધી ગઈ છે. અમારી પાર્ટીની પરંપરા મુજબ વડીલોના આશીર્વાદ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુલાકાતે આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસે મનોમંથન માટે શનિવારે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક રાહુલ ગાંધીથી લઈને તમામ નેતાઓ માટે ખૂબ જ આકરા નિર્ણયો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તો બીજી તરફ ગાંધી પરિવારને બચાવવા માટે પણ વર્કિંગ કમિટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત થયેલ કોંગ્રેસે શનિવારે મહામંથન માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. ત્યારે સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ આ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધી હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે ચૂંટણીમાં ખરાબ દેખાવને બદલે પોતાની જવાબદારી સમજીને પાર્ટી હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ગુરુવારે પાર્ટીની હાર બદલ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી, પરંતુ સોનિયા ગાંધીએ તેમને રોક્યા હતા. આજે કોંગ્રેસના દક્ષિણના વરિષ્ઠ નેતા એમ કૃષ્ણાએ પણ રાહુલ ગાંધી રાજકારણ માટે ગંભીર નથી તેમ કહીને કોંગ્રેસમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી માટેના વિરોધના સૂર વ્યક્ત કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સમયે રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર કરીને ફરીથી તેમને જવાબદારી સોંપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. અબોલ જીવ જ્યારે મુશ્કેલીમાં મુકાય અને ફસાય ત્યારે માનવતાના રૂપમાં જ્યારે માનવ તેને બચાવે ત્યારે ખરેખર દિલથી એમ થઈ જાય કે વાહ ક્યા બાત. વાત છે અમદાવાદ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેની આવેલ એક મહાકાય વૃક્ષ ઉપર સમણી કોઈ કારણસર ફસાઈ ગઈ હતી, જેને ફાયર બ્રિગેડના ઝાંબા જવાને મુક્ત કરી. તેના દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. લગભગ 60 ફૂટ ઊંચે સમડીના પગમાં દોરી આવી જતા તે ઝાડની ડાળમાં ફસાઈ ગઈ હતી, જેની જાણ આજુબાજુમાં કામ કરતા લોકોને થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પોતાની વાન સાથે આવી પહોંચ્યા હતા. 60 થી 70 ફૂટ ઊંચે ઝાડમાં ફસાયેલી સમડીને રેસ્ક્યુ કરવું જો કે ઘણું મુશ્કેલ હતું, કારણ કે આ ઝાડ અડધું સુકાઈ ગયેલું હતું એટલે તેના પર ચડવું ઘણું જોખમી હતું. આવા સંજોગોમાં ફાયર બ્રિગેડના જવાન દોરડાના સહારે હિંમતભેર ઝાડ ઉપર ચડ્યો હતો અને ફસાયેલી સમડીને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર મુક્ત કરી હતી. આ સમયે તેને બચાવવામાં બીજી સમડીઓ પણ ફરતી હતી, જેથી આ ફાયર બ્રિગેડના જવાનને બીજી સમડી નુકસાન ન પહોંચાડે તે પણ જોવાનું હતું. પરંતુ આ જવાને ખૂબ જ સમય સૂચકતા વાપરીને સમડીને ખુલ્લા આકાશમાં મુક્ત કરી હતી. આ સમગ્ર ઓપરેશન અમે આપના માટે રજૂ કરી રહ્યા છીએ.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે આજે આ સ્પેશિયલ 26 જીતના ઉમેદવારોએ મેળવેલી સરસાઈ પણ ઐતિહાસિક સાબિત થઈ છે. તો આવો આ ઐતિહાસિક જીત વિશે અવનવો આપને જણાવીએ. સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગર લોકસભા બેઠકની. આ બેઠકમાં અમિત શાહે 5.56 લાખની ઐતિહાસિક જીત મેળવી છે, તેમાં લાલકૃષ્ણ અડવાણી કરતાં પણ તેઓએ વધુ મત મેળવ્યા છે. કોંગ્રેસના તમામે તમામ ઉમેદવારોએ 1 લાખ ઉપરાંતની સરસાઈથી હાર મેળવી છે. વાત કરીએ તો 5 લાખ ઉપરની સરસાઈ મેળવતા ઉમેદવારોની, જેમાં પ્રથમ નામ છે નવસારી બેઠકના વિજેતા C.R. પાટીલનું, જેઓએ 6,89,668ની સરસાઈ મેળવી છે. બીજી નામ આવે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના વિજેતા અમિત શાહ, જેઓએ 5,55,843 મતોની સરસાઈ પ્રાપ્ત કરી છે, જેમાં LK અડવાણીએ 2014માં 4,83,121ની સરસાઈ પ્રાપ્ત કરી હતી, તેનાથી પણ વધારે છે. તેવી જ રીતે વડોદરાના રંજનબેન ભટ્ટ, જેઓએ 5,70,128ની સરસાઈ પ્રાપ્ત કરી છે. તો સુરતના દર્શનાબેન જરદોશે 5,48,230 મતોની સરસાઈ પ્રાપ્ત કરી છે. હવે આપણે 3 લાખથી વધુ મતોની સરસાઈ મેળવતા વિજેતાઓની વાત કરીએ તો રાજકોટના મોહન કુંડારિયા, ખેડના દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના ડૉક્ટર કિરીટ સોલંકી, બનાસકાંઠાના પરબત પટેલ, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા, ભરૂચના મનસુખ વસાવા, ભાવનગરના ડૉક્ટર ભારતીબેન શિયાળ, પંચમહાલના રતનસિંહ રાઠોડ, વલસાડના ડૉક્ટર K.C. પટેલ, કચ્છના વિનોદ ચાવડા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, એમ 11 વિજેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે 1 લાખથી વધારે મતોની સરસાઈ પ્રાપ્ત કરનાર વિજેતાઓમાં પણ પાટણના ભરત દાભી, અમરેલીના નારણ કાછડિયા, પોરબંદરના રમેશ ધડુક, આણંદના મિતેશ પટેલ, બારડોલીના પ્રભુ વસાવા, દાહોદના જશવંત સિંહ રાઠોડ, એમ 6 વિજેતાઓનો સમાવેશ થાય છે. આમ કોંગ્રેસે આ વખતે મતદારોનો ખાસો વિશ્વાસ ગુમાવ્યો છે, જે દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ ભાજપના મતદારો માટે હોટ ફેવરિટ પાર્ટી સાબિત થઈ ગઈ છે. બીજી રસપ્રદ બાબત એ છે કે 10 નવા નિશાળીયાઓને ભાજપે ટિકિટ આપી અને તેઓએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, જેમાં એક નામ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો SLive News Bulletin. મને આપો રજા. નમસ્કાર.